નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં હું છું આપની સમક્ષ તનુ ખટીક. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. પેટ્રોલ પંપો પર લાઇન ન લગાવતા ટ્રક ચાલકોની હડતાલ વચ્ચે ફેલાતી અફવાઓ મુદ્દે સમગ્ર રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો હોવાનું એસોસિએશનના પ્રમુખનું નિવેદન. હાર્ટ એટેકથી ગુજરાતમાં 24 કલાકમાં 7 મોત. તમામ લોકો ચાલુ કામ કરતા ઢળી પડ્યા હતા. ટેન્ડરના નવા કાયદા સામે બસ અને ટ્રક ચાલકોની હડતાળ. ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઠપ, પેટ્રોલ પુરવઠો પ્રભાવિત. જોઈએ સમાચારો વિગતવાર. તો સમગ્ર રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો હોવાનું એસોસિએશનના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. મહત્વનું છે કે હડતાળ વચ્ચે રાજ્યમાં ઇંધણનો જથ્થો નહીં ખૂટે. ટ્રક ચાલકોની હડતાળને લઈને પેટ્રોલ ડીઝલની અછતની વાત વહેતી થઈ હતી. તે મામલે હિટ એન્ડ રનના નવા કાયદાના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાળ વચ્ચે એક ચર્ચા હતી કે પેટ્રોલ ડીઝલની અછત છે. જોકે હવે આ મામલે પેટ્રોલ ડીઝલ એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી છે, જેમાં અમદાવાદ અને ગુજરાતમાં ઇંધણનો પૂરતો જથ્થો હોવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે શહેરીજનોને ઇંધણ બાબતે ચિંતા ન કરવા જણાવ્યું છે. ભારત સરકારના હોમ મિનિસ્ટ્રી વિભાગ તરફથી હમણાં એક મોટર વ્હીકલ એક્ટના અંડરમાં એક થોડો સુધારો કરી અને હિટ એન્ડ રનની કન્ડિશન ઉમેરવામાં આવી છે, જેમાં અકસ્માત કરીને અને ડ્રાઈવર જો નાસી જાય તો તેમાં દંડની જોગવાઈ કરવામાં આવી છે. અને જે દંડ ડ્રાઈવરે ભરવાનો છે, 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા જે બી હોય. આ કાયદાની થોડી ગેરસમજ કહો અથવા કાયદાનો વિરોધ માટે ભારત દેશના તમામ ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા છે અને રસ્તા બંધ કરી દીધા છે, હાઈવે બંધ કરી દીધા છે અને ચક્કાજામ થઈ ગયું છે. તેના કારણે અત્યારે ઘણી બધી મુશ્કેલી સર્જાઈ છે. ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટમાં પણ મોટી અસર થઈ છે. પરંતુ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ક્લિયર જેમાં કાયદાની સમજ આપવામાં આવી છે. અને એ કાયદાની સમજ મુજબ ડ્રાઈવરને એવી કોઈ મોટી તકલીફ થાય એવી નથી જો કાયદાનું અમલીકરણ કરે તો. અને ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જો વાત કરીએ તો અમે અમારી રીતે અમારા પેટ્રોલિયમ ફેડરેશન તરફથી અમે મેનેજ કરી લીધું છે, જેમાં ગુજરાત સરકારના સિવિલ સપ્લાય દ્વારા પણ અમને ખૂબ મદદ કરી છે. માટે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય, કોઈ લાઇનો નહીં લાગે અને પ્રજાને કોઈ પેટ્રોલ ડીઝલની તકલીફ નહીં પડે આ હડતાલને કારણે, તેવી અમે પેટ્રોલિયમ ડીલર એસોસિએશન તરફથી પ્રજાને ખાતરી આપીએ છીએ. માટે પ્રજા કોઈ આમાં હેટ્રિક કરીને અને પરેશાન ન થાય એવી અમારી વિનંતી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલી સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પાલનપુરની યાના પટેલે પ્રથમ નંબરે વિજેતા બની બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. ત્યારે મોઢેરા ખાતે મુખ્યમંત્રીના હસ્તે યાના પટેલને ₹2.50 લાખનું ઇનામ આપી સન્માનિત કરાઈ હતી. જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગત ડિસેમ્બરમાં યોજાયેલી સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં રાજ્યના 15 લાખથી વધુ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો, જેમાં બહેનોમાં પાલનપુરની યાના પટેલે સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે વિજેતા બનીને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ત્યારે ગતરોજ મોઢેરા ખાતે સૂર્ય નમસ્કારના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે યાના પટેલને ₹2.50 લાખનું ઇનામ આપીને સન્માનિત કરાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સૂર્ય નમસ્કારની કોમ્પિટિશન 4 તબક્કામાં હતી. તે પહેલું હતું વોર્ડ લેવલ, તાલુકા લેવલ, જિલ્લા લેવલ અને ચોથું હતું ગુજરાત લેવલ હતું. તેથી મારો તેમાં પ્રથમ રેન્ક આવ્યો હતો અને મોઢેરા સૂર્ય મંદિરના આ પહેલાં નવા વર્ષે જ મારો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હસ્તે મને ઇનામ મળ્યું હતું. અને તે મારા માર્ગદર્શન છે સ્મિતાબેન જોશી, તેમણે મને બહુ જ સપોર્ટ કર્યો અને મારો પ્રથમ રેન્ક આવ્યો. તેથી હું ગુજરાત યોગ બોર્ડનો આભાર માનું છું. દીકરી યાના પટેલની સિદ્ધિ બદલ તેના પિતાએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. યાના પટેલે ગ્રામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ
રોકડ રકમના ઇનામો જીતીને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. યાનાએ સૂર્ય નમસ્કારની જે સ્પર્ધા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાઈ હતી તેમાં પાર્ટિસિપેટ થઈ અને રાજ્ય કક્ષા સુધી પહોંચી અને પ્રથમ નંબરે વિજેતા થઈ. આ સ્પર્ધામાં કુલ રાજ્યના 15 લાખ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધેલો હતો, જેમાં પાલનપુરની અને બનાસકોઠાને ગૌરવ અપાવતી યાના પટેલ આખા રાજ્યમાં પ્રથમ નંબરે મેળવી અને વિજેતા બની છે. ઉપરાંત આ જે સૂર્ય નમસ્કારની સ્પર્ધા થઈ અને આજે 1/1/2024 રોજ ગુજરાતમાં કુલ 108 જગ્યાએ આ સ્પર્ધા થઈ અને એક સાથે સૂર્ય નમસ્કારનો એક વૈશ્વિક રેકોર્ડ બનાવી અને ગિનિશ બુકમાં પણ નામ નોંધાયું છે. એ બદલ આપણા ગુજરાત માટે આપણને ખૂબ ખૂબ ગૌરવ હોવું જોઈએ. અને મોઢેરા સૂર્ય મંદિર ખાતે CM ભૂપેન્દ્ર પટેલ અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી હસ્તે એને આજે ઇનામ મળ્યું છે. અને અમે પરિવાર વતી ખૂબ ખૂબ આનંદિત છીએ કે આજે એક બનાસકાંઠાનું નામ આખા ગુજરાતમાં ગૌરવવંતુ કર્યું છે. 2024ના નવા વર્ષના પ્રારંભે ગુજરાતે સમગ્ર દુનિયામાં એક સાથે લાખોની સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન નોંધાવ્યું છે. ત્યારે મોઢેરામાં રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકો જોડાયા હતા, જ્યાં પાલનપુરની યાના પટેલને રૂપિયા 2.50 લાખના ઇનામ સાથે પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કર્યા હતા. રાજ્યકક્ષાએ બનાસકાંઠા જિલ્લાનું નામ પણ ગુંજતું થયું છે. સંજય જોશી, નિર્માણ ન્યૂઝ, પાલનપુર. સમાચારોમાં આગળ વાત કરીએ તો કરજણ બજાર સમિતિના માધ્યમથી CCI દ્વારા કપાસની ખરીદી શરૂ કરાઈ છે. માવઠાને લઈને ખેડૂતોના મહામુલા કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે ખેડૂતોના હિતમાં APMCના માધ્યમથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં બજાર સમિતિ ખાતે ખેડૂતોના કપાસને ક્વિન્ટલના 6,970ના ભાવે ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. આજરોજ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI દ્વારા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કરજણના માધ્યમથી ખેડૂતોને કપાસ ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આજે કરજણ તાલુકામાંથી ખેડૂતોનો કપાસ આવ્યો છે અને CCIના અધિકારી શ્રી સોલંકી સાહેબ અને એમના સ્ટાફ દ્વારા આ કપાસની ચકાસણી કરી અને એ ગ્રેડમાં એટલે કે 6,970 રૂપિયાના ભાવથી આજે ખેડૂતોનો કપાસ ખરીદવામાં આવ્યો છે. અગાઉ આપણે 2 દિવસ બધાને તારીખની જાહેરાત પણ કરી હતી, પરંતુ ટેન્ડર પ્રક્રિયા ન થઈ હોવાના કારણે થોડું લેટ થયું હતું. જ્યારે આજથી આ કપાસ ખરીદવાની શરૂઆત કરવામાં આવી છે. અમરેલી ખાતે રેતી ખનન કરનાર તત્વો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શેત્રુંજી નદીમાં ખાણ ખનિજ વિભાગે દરોડા પાડ્યા છે. ગોખરવાડા નજીક ખાણ ખનિજ વિભાગના અધિકારીના દરોડા પાડ્યા છે, જ્યાં 5 ટ્રેક્ટર અને ડમ્પરને ખાણ ખનિજ વિભાગે ઝડપી પાડ્યા છે. અંદાજીત 30 લાખનો મુદ્દામાલ ઝડપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે. વડોદરાની SSG હોસ્પિટલ ખાતે 57 વર્ષીય વ્યક્તિનું H1N1 વાયરસના કારણે મોત નીપજ્યું હતું. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 57 વર્ષીય વ્યક્તિ H1N1 વાયરસથી પીડાતા હતા. આ ઉપરાંત વ્યક્તિની મેડિકલ હિસ્ટ્રી પણ હતી, જેની પણ દર્દીને સારવાર આપવામાં આવી હતી. તો ખાનગી હોસ્પિટલ દ્વારા તેઓને મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી SSG હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા અને તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 57 વર્ષીય આ દર્દીનું મોત નિપજતા પરિવારમાં પણ ઘેરો શોક જોવા મળ્યો હતો.
એક દર્દી અમારે ત્યાં દાખલ થયેલા હતા અને એને બીમારીમાં છે તે ઓસ્કિન ડિઝીઝ, પછી હાઇપરટેન્શન, ડાયાબિટીસ મેલાઇટીસ અને જે હૃદયની બીમારી કહેવાય ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ એવી બધી બીમારી સાથે લેબોરેટરી H1N1B પોઝિટિવ દર્શાવતો રિપોર્ટ સાથે આવેલા અને 31 તારીખે એને દાખલ કરવામાં આવે છે અને 1 તારીખે એ 7:20 PM એક્સપાયર થયા છે. એટલે એટલી બધી કોમોર્બિડિટી હોય એટલે પ્રોગ્નોસિસ પૂવર રહે, બરાબર છે. અને ISD 10 વર્ષથી હોય, હોસ્કિન ડિઝીઝ એટલે તમે સમજો ને કે એ બહુ મોટી બીમારી કહેવાય, એ હોય એટલે એનું પ્રોગ્નોસિસ આવું જ હોય, બરાબર. આપણે પ્રયત્નો કર્યા હોય, અહીંયા તો 31 તારીખે દાખલ કર્યા અને 1 તારીખે એક્સપાયર થયા છે એટલે ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યા હોય અને સાથે સાથે છે તે વાયરસનું ટેસ્ટ કરાયો તો પોઝિટિવ આવી ગયો. સુરતમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ સાથે સ્થાનિક ફેરિયાઓનું ઘર્ષણ થયું હોવાનો મામલો સામે આવ્યો છે. ગોડાદરા આસપાસ સિનેમા લાઇન રોડ પર આ ઘટના બનાવ પામી છે. પાલિકાની ટીમ દબાણ હટાવવા ગઈ હતી ત્યારે આ ઘટના બનાવ પામી હતી, તો ફેરિયાઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ભારે ઘર્ષણની સ્થિતિ ઊભી થતાં પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી, તો પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો ઠાળે પાડ્યો હતો. એક સમયે જ્યારે બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે બજારમાં દોડધામ અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે પોલીસ વિભાગની કામગીરી સામે આવી છે. સુરતમાં અસામાજિક તત્વોને હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી તેમ લાગી રહ્યું છે, ત્યારે સુરતના 8 વિસ્તારમાં એક વ્યક્તિને 28 ડિસેમ્બરે અસામાજિક તત્વોએ માર માર્યો હતો. અસામાજિક તત્વોએ માર મારી 15,000 રૂપિયા લૂંટી લીધા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. ભારત બાંગ્લાદેશ બોર્ડર ઓળંગીને બાંગ્લાદેશીઓનું ભારતમાં આવવું એ કોઈ નવી વાત નથી. આજે પણ ભારતના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે. ગુજરાતની સુરત પોલીસે એક એવા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે કે જેમાં બાંગ્લાદેશીઓ જેઓ ભારત બાંગ્લાદેશ સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે ભારત આવ્યા હતા અને પછી સુરત પહોંચ્યા હતા, તો પોલીસે સુરતના વિવિધ વિસ્તારોમાંથી કુલ 9 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે, જેમાં 6 પુરુષ અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે પકડેલ લોકોમાં મોહમ્મદ હરનર રશીદ, મનસુર બકર મોહલ્લા, શિયાન મોહમ્મદ માન ખલીફા, સરમીન ખાનું શેખ, મોહમ્મદ ફારૂક હુસેન તુલી મંડલ, કાજોલી બેગમ સરદાર, મોહમ્મદ રાણા લિકાયત મોહલ્લા અને બહાદુર રફીકનો સમાવેશ થાય છે. બાદમાં પોલીસ પકડથી દૂર રહેવા માટે અલગ અલગ રાજ્યોમાં નામ બદલીને રહેતા હાથોહાથ તે લોકોની હાલ ધરપકડ કરવામાં આવી છે, જ્યાં સોહિલ નામથી ભાડાના મકાનમાં રહી કડિયા કામ અને મિસ્ત્રી કામ કરતો હોવાની આરોપીએ પણ કબૂલાત કરી છે. તો પોલીસે સુરતના એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે, જેણે ફોટોશોપ દ્વારા ભારતીય દસ્તાવેજો બનાવવામાં મદદ કરી હતી. આરોપીઓ જસ્ટ ડાયલ તેના નામના વેબસાઇટથી ગ્રાહકનો સંપર્ક કરીને છેતરપિંડી પણ કરતા હતા. સુરત શહેરમાં ઘણા બધા લોકો ભારતના જુદા જુદા રાજ્યોમાંથી વેપાર ધંધા અને મજૂરી અને રોજીરોટી માટે આવતા હોય છે, પણ એવામાં જ SOG ને PCB ટીમે એક એવા નેટવર્ક પકડ્યા છે જેમાં બાંગ્લાદેશી લોકોને ગેરકાયદેસર રીતે ઇન્ડિયામાં લાવી અને ખોટા દસ્તાવેજો એટલે બનાવટી દસ્તાવેજો મારફતે એના આધાર કાર્ડ પણ ફોટોશોપ વડે બનાવવાનો અને ઇન્ડિયામાં સેટલ કરાવવાની એક ગેંગ પકડવામાં આવી છે, જે બાંગ્લાદેશી હોવા છતાં પોતાની જાતને ભારતીય નાગરિક તરીકે પુરવાર કરતા રહ્યા છે. એવા મોહમ્મદ હારૂન રશીદ, જે મુખ્ય માણસ છે, મોહમ્મદ હારૂન રશીદ, મોહમ્મદ હમીદ
આ જિલ્લો મેમનસિંહ બાંગ્લાદેશનો રહેવાસી છે અને એક ઇન્ડિયાનો માણસ છે જે કડોદરા વિસ્તારમાં રહે છે. એનું નામ છે આકાશભાઈ સંજયભાઈ માનકર. આ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ આરાધના ડ્રીમ ગેટ નંબર 3-4 જોલવા ગામ કડોદરા ખાતે રહે છે અને આ આકાશ સંજયભાઈ માનકરે પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે બનાવટી ભારતીય ડોક્યુમેન્ટ ફોટોશોપ એપ્લિકેશન વડે બનાવીને આ લોકોને આપતા હતા. હારૂન રશીદને એના સાથેના જે કુલ 9 માણસો પકડાણા છે, આ તમામ બાંગ્લાદેશના જુદા જુદા જિલ્લાઓ જેવા કે મેમનસિંહ, નોરાઇલ, જયપુર હાટ અને બરિશાલ, આ તમામ જિલ્લાઓના આ લોકો રહેવાસી છે. તો સુરતમાં 50% રૂટની સિટી બસો કાર્યરત થઈ છે. અકસ્માત કાયદાના ભાગરૂપે વિરોધ પણ યથાવત જોવા મળી રહ્યો છે, કેમ કે હજુ પણ 50% અન્ય સિટી બસો જે છે તેના ડ્રાઈવરો હડતાલ પર જોવા મળી રહ્યા છે. રેલવે સ્ટેશન બહાર મેળા જેવો માહોલ પણ સર્જાયો છે. મોટી સંખ્યામાં મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. તો નિયમને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, સાથે જ મેયર દ્વારા ડ્રાઈવરોને સમજાવવાનો પ્રયાસ પણ કરાયો છે. તો સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ ચોક બજાર વિસ્તારમાં થયેલ ચકચારી ડબલ મર્ડરના આરોપી દિવાન ગેંગના સભ્ય આબિદ ઉર્ફે પંચર ઉર્ફે સોહેલ ચાંદ સૈયદની ધરપકડ કરી હતી. આરોપી જે છે તે ચાંદ સૈયદની ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના ધાડ ખાતેથી ધરપકડ કરી હતી. નોંધનીય છે કે આરોપીએ બકુલેશ પરિહાર, કાર્તિક ચૌહાણની બંને પોલીસને બાતમી આપતા હોવાની શંકા રાખીને હત્યા કરી હતી અને બાદમાં અલગ અલગ રાજ્યોમાં નામ બદલીને રહેતો હતો. સુરતના હજીરામાં યુવકનું શંકાસ્પદ મોત થયું હતું. હજીરામાં ખાનગી કંપનીમાં ડ્રાઈવરની નોકરી કરતો રાજેશ મિલન જે ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. રાજેશ મિલન રોજગારી માટે 4 મહિના પહેલા રોજગારી માટે મધ્યપ્રદેશથી સુરત આવ્યો હતો. રાજેશ સાથે પરિવારથી અલગ અલગ એક રૂમમાં 3 લોકો રહેતા હતા અને ઘટના બનતા રાજેશે આપઘાત કર્યો હોવાનું મિત્રોનું કથન પણ સામે આવ્યું હતું. તો પરિજનોએ મિત્રોએ હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો, જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું કારણ ખબર પડશે. પર્વતીય પર્યટન સ્થળ માઉન્ટ આબુ. માઉન્ટ આબુના પહાડોમાં ઠંડીને લઈને લોકોની દિનચર્ચા હાલ શરૂ થઈ ગઈ છે, કેમ કે સવારે લઘુત્તમ તાપમાન સ્થિરતાના સ્તરે રહ્યું હતું, જ્યારે મહત્તમ તાપમાનમાં -1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. સવારના સમયે શહેરમાં છવાયેલા ધુમ્મસમાંથી ઉગતા સૂર્યના કિરણોનો નજારો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. સવારથી ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. ઠંડીથી બચવા લોકોને ઘરમાં રહેવું પસંદ કરી રહ્યા છે. તો હિમવર્ષાને કારણે ઘરોની છત પર, વાહનો પર, રોડ અને ઝાડ પર બરફની સફેદ ચાદર પણ પથરાયેલી જોવા મળી રહી છે. તો જ્યારે ઠંડીથી પશુઓને બચાવવા માટે લોકોએ પશુઓને ગરમ કપડાં પહેરાવ્યા હતા. માઉન્ટ આબુ મેં અભી 2-3 બાર જમ ચુકી હે. આજ માઇનસ ટેમ્પરેચર હૈ ઓર બહુત અચ્છા લગા દેખને કે લીએ. હમ બહુત ઉત્સાહિત થે કે આજ તો જમ નહીં ચાહીએ, ઠંડ જ્યાદા થી કલ સે. બહુત અચ્છા લગતા હૈ, બહુત ખુશ હોતે હૈ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.